تبني بها قرن البابا الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها قرن البابا الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزيزان محترم، پیغمبر اسلام حضرت محمد مصطفی صلی اللہ علیہ وسلم جناب ابو ذر غفاری نے وصیت نندر میں کہیوں، یا ابا ذر، ہوشیار لوکو تے چھے جے لوکو تینا نفس نے قابو میں راکھے انے جے لوکو موت پچھی نی ویادی کری انے موت پچھی ماتے عمل کرتا ہوئے. اے ابو ذر، والعاجز من اتبع نفسه وهواها، انے سوتھی کمزور એ છે કે જે તેના નફસની ખ્વાહિશને જે તેના હવાની ઈચ્છાઓને તાબેદારી કરે. જનાબે અબુ ધર અલૈહિસલામે પૂછ્યું, યા રસૂલલ્લાહ, મોમિનોમાંથી વધારે હોશિયાર કોણ છે? તો પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવ્યું, અક્સરહુમ લિલ મૌત ઝિકરા વ અહસનહુમ લહુ ઇસ્તિઅદાદા, કે જે વધારે મોતને યાદ કરશે એ વધારે હોશિયાર છે અને જે સૌથી વધારે મોત માટે તૈયારી કરશે એ વધારે હોશિયાર છે. ત્યાર પછી પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવ્યો, મા મિન શયઇન અહબ્બુ ઇલલ્લાહ મિન અલ ઈમાન બિહી વ તર્ક મા અમરા બિ તર્કહી, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના નઝરમાં સૌથી વધારે પસંદીદા ચીજ ઈ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર ઈમાન લાવવામાં આવે અને જે વસ્તુ ખુદાએ હુકમ કર્યો છે એને મૂકી દેવાનું, એ વસ્તુને મૂકી આપે. ખુદાએ જે ચીજને ના પાડી છે એ ચીજને કરવામાં ના આવે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર ઈમાન લાવવું એ ખુદાવંદી કરીમને બહુ જ પસંદ છે. ઇન્ન જિબ્રાઈલ અતાની બે ખઝાઇની દુનિયા. ત્યાર પછી પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેના ખાસ અસહાબ જનાબે અબુ ધર ગફારી અલૈહિસલામને કહ્યું કે આય અબુ ધર, જિબ્રાઈલ મારા પાસે આવ્યા અને મારા સામે દુનિયાના ખજાનાઓ રાખવામાં આવ્યું. તો મેં જનાબે જિબ્રાઈલને કહ્યું, લા હાજત લી બેહા, આય જિબ્રાઈલ, આ દુનિયાના ખજાનાઓની ચાવીઓ એની મને કાંઈ જરૂરત નથી, મને કાંઈ હાજત નથી. એઝા શબિઅતો શકરતો રબ્બી વ એઝા જુઅતો સઅલતુહુ, આય અબુ ધર, જ્યારે મારા સામે રોજી આવે છે અને હું જયારે તે જમવાનું જમું છું અને જયારે હું જમી લઉં છું ત્યારે ખુદાવંદી કરીમની શુક્રિયા અદા કરું છું અને જયારે મને ભૂખ લાગતી હોય છે ત્યારે મારા ખુદા પાસે હું તલબ કરતો હોઉં છું. અઝીઝાને મોહતરમ, એક શખ્સ પાસે જયારે આ પ્રમાણે દુનિયાની થોડીક વસ્તુઓ અને થોડા ખજાનાઓ જયારે સામે આવે છે ત્યારે ઇન્સાન કેવી રીતના તે ખજાનાઓને ઝડપથી લઈ લે છે અને તે દુનિયાની અમુક દૌલતને લેવા માટે ભલે પછી ખુદા ભૂલાઈ જાય, ધર્મથી દૂર હાયલો જાય અને ભલે પછી તેને નાફરમાની કરવી પડે અને હરામ કામ કરવું પડે. ઇન્સાનને આ પ્રમાણે લાલચ હોય છે પણ પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે આખી દુનિયાની ખઝાઇનો દુનિયા, આખી દુનિયાના ખજાનાઓ એની ચાવી પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે પેશ કરવામાં આવેલું પણ પૈગમ્બર ઇસ્લામ તે ખજાનાઓને રદ કરી અને કહ્યું કે જ્યારે હું જમવાનું જમું છું ત્યારે ખુદાને શુક્રિયા અદા કરું છું અને જ્યારે મને ભૂખ લાગે છે તો મારો ખુદા હાજર છે, તે જોઈ રહ્યો છે, તેના પાસે પહેલાથી અને છેલ્લે સુધી તે જ તાકાત છે, એ ખુદા મને રોજી આપનારો છે. અઝીઝાને મોહતરમ, આ પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના શીખવેલા વર્તાવ કે કેવી રીતના દુનિયાની અંદરમાં રહેવું એ બારામાં બહુ જ સબકો ભરાયેલા છે પણ તે સબકોને લેવામાં આવે, એના ઉપર વિચાર કરવામાં આવે અને એના ઉપર અમલ કરવામાં આવે. ફાતિમા
نطفي بها هر الببال هاتما المصطفى والمرتضى وابناهما والفاطمة. 22મી માહે શવ્વાલ આજની તારીખોમાં જનાબ યાકુબ અલેસલામ વફાત પામ્યા. 22મી માહે શવ્વાલ કરબલાઈ મુકદ્દસા ખાતે એક મહાન મુજતહેદ કે જે ફહરિસ્ત મરજઈયતમાં તેનું નામ હતું કે જે મરહુમ આયતુલ્લાહ અઝમા સૈયદ મોહસિન અલ હકીમ પહેલા મરજઈયતના ફહરિસ્તમાં તેનું નામ હતું તે મહાન આયતુલ્લાહ અઝમા સૈયદ મહેંદી અલ હુસૈની અશિરાઝી અલ્લાહને પ્યારા થયા અને આજની તારીખોમાં તે વફાત પામેલા છે. والسلام عليكم ورحمة الله وبركاته. کہتے رہو صلی علی خمسۃ بها ہر الببال حاتمہ المصطفی والمرتضی وابناهما والفاطمہ خمسۃ بها ہر الببال حاتمہ المصطفی والمرتضی وابناهما والفاطمہ.